नगरपालिकाना प्रमुख महेशभाई अदाए नगरपालिकाना कर्मचारी गैरहाजर रहता तेमनी सामे लाल आंक करता खळबळाट मची। गायब एंजीनियर राधनपुरमां लांचिया बे कर्मचारीओ एसीबीना रंगे हाथ झड़पाया बाद 13 दिवसथी नगरपालिकानो एंजीनियर गायब। प्रमुख पण एसीबी जेवी ज तपास हाथ धरी। ताजेतरमां राधनपुर नगरपालिकामां भ्रष्टाचारनो सड़ो क्यारे खतम थशे ते समजातुं नथी। सरकार द्वारा लोकहित माटे आवती करोड़ोनी ग्रांट फाळवामां आवे छे परंतु भ्रष्ट अधिकारीओ चाव करवामां कसर छोड़ता नथी। ताजेतरमां ज भ्रष्ट कर्मचारी चीफ ऑफिसर भ्रष्टाचारमां रंगाता तपासो शुरू थई हती जेमां भ्रष्टाचारनो रंग साबित थता गांधीनगर कचेरी द्वारा ते महिलाने सस्पेन्ड करवामां आवी हती। तेनी साई सुकाई न हती अने नगरपालिकामां एक ईस साथे बे कर्मचारीओ बांधकाम बिलनुं परमिशन माटे 2 लाख जेटली मातबर रकम साथे रंगे हाथ एसीबीना झड़पाया। आम भ્રષ્ટાચારનો સિલસિલો યથાવત ક્યારે પૂર્ણ થશે તે તો ભગવાન જ જાણે, પણ તાજેતરના થયેલ એસીબી ટ્રેપ થતાં જ નગરપાલિકા પ્રમુખ એસીબી જેવી બીયુ પરમિશનની તપાસ માટે 2 વર્ષના કાગળો માંગતા વિક્રમ ભોજક નામનો એન્જિનિયર કચેરીમાંથી છૂમંતર થતાં ખળભળાટ મચી જવા પામી છે। 7 જાન્યુઆરીના 2 લાંચિયાઓ કર્મચારીઓ અસિસ્ટન્ટ ટાઉન પ્લાનર જાદવ અને પ્રજાપતિ 2 બાબુઓ એસીબીના હાથે ઝડપાતા નગરપાલિકામાં ત્યારથી ભ્રષ્ટ બાબુઓમાં દુઃખની લાગણી પ્રસરી હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે રાધનપુર નગરપાલિકામાં ફરજ બજાવતા એન્જિનિયર આ બનાવ બનતા સતત ગેરહાજર જોવા મળી રહી છે। ત્યારબાદ આ બનાવ બાદ રાધનપુર નગરપાલિકાના પ્રમુખ મહેશ અદા દ્વારા કચેરીમાં ચાલતી ભ્રષ્ટાચાર બાબત અગાઉના 2 વર્ષનો સમયગાળોની બ્લુ પરમિશનમાંની માહિતી માંગતા સતત એસીબીની ટ્રેપ થયા પછી એન્જિનિયર વિક્રમ ભોજક કોઈને કોઈ બહાના બતાવી ફરજ ઉપર નહીં આવતા નગરપાલિકા પ્રમુખે આ એન્જિનિયરને નોટિસ આપી છે। નગરપાલિકા પ્રમુખ તાજેતરમાં બ્લુ પરમિશનમાં લાંચ લેતા 2 પકડાયેલા કર્મચારીઓ જેવા કૃત્યમાં બીજો કર્મચારી કર્યા હોવાની શંકા જતા બાંધકામ એન્જિનિયર પાસે 2 વર્ષની કેટલી બીયુ પરમિશન આપી તે વિગતો માંગતા નગરપાલિકાને કર્મચારી છૂમંતર થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। લાંચિયા બાબુઓની પોલ ખોલવા નગરપાલિકા પ્રમુખ મેદાને આવતા એન્જિનિયરે ગાયબ થવાની નોબત આવતા પાકું થાય છે કે નગરપાલિકામાં હજી બીજા ભ્રષ્ટ કેટલાય કર્મચારીઓ ઠૂસી ઠૂસીને ભર્યા છે। ત્યારે નગરપાલિકાના પ્રમુખને વારંવાર 2 નોટિસ આપી હોવા છતાં ગેરહાજર રહેવાનું નક્કર કારણ છૂમંતર થનાર કર્મચારીઓ દર્શાવી શકેલ નથી। ત્યારે પ્રમુખ દ્વારા એન્જિનિયર વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવાની વાત કરતા ખળભળાટ મચી જવા પામે છે। ત્યારે જોવું એ રહ્યું કે પ્રમુખ દ્વારા ભ્રષ્ટ બાબુઓની પોલ ખુલવા આપેલ નોટિસથી કેટલા બાબુઓ વિરુદ્ધ કેવો ભ્રષ્ટાચાર સામે આવે છે તે તો છૂમંતર થયેલ એન્જિનિયરો આવ્યા પછી જ ખબર પડે। હાલ નગરપાલિકાની એન્જિનિયર છૂમંતર થતા તેના ઉપર ભ્રષ્ટાચારની શંકા સેવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, જશુદાન ગઢવી। રાધનપુર નગરપાલિકામાં તારીખ 7/1 રોજ એસીબીની ટ્રીપ ગોઠવાઈ અને 2 કર્મચારીઓની ધરપકડ થઈ છે। એ બાબતે જે બીયુ પરમિશન આપવા માટે પૈસા લીધા હોય તે બાબતે આ એસીબી થઈ છે। તો આજ સુધીમાં ભૂતકાળમાં કેટલા બીયુ પરમિશન અપાયેલા છે અને કેટલી બાંધકામ પરમિશનો અપાયેલી છે તેની વિગતો અમે કંઈ બીજા લોકો પણ આવી આવા કેસમાં કંઈ સંડોવાયેલા નથી એના માટે બાંધકામ એન્જિનિયર પાસે વિગતો માગી છે કે છેલ્લા 2 વર્ષની અંદર કેટલી બાંધકામ પરમિશનો અપાઈ છે, આપી છે તો એ નીતિ નિયમો પ્રમાણે બાંધકામ થયું છે કે કેમ, કેટલા બીયુ પરમિશન આપેલા છે તેની તમામ લેખિતમાં એમની પાસે માગેલ છે। પણ છેલ્લા 7 તારીખથી બાંધકામ એન્જિનિયરની હાજરી નગરપાલિકામાં નથી તે બાબતે અમને 2 નોટિસો આપી છે અને હવે લાસ્ટ 3જી નોટિસ આપી અને આગામી સામાન્ય સભામાં એમના પર કાયદેસર કાર્યવાહી કરવા માટે તજવીજ કરી છે। ઓકે।